આપણને છે ને ક્રેડિટ કાર્ડ કંપનીઓ તરફથી ઘણા બધા કોલ્સ આવતા હોય કહે કે સર હું આ બેંકમાંથી બોલું છું અને તમને આ બેંકનું ક્રેડિટ કાર્ડ મળી રહ્યું છે પ્રી એપ્રુવલમાં તો તમારે લેવું છે એટલે આપણને એવું થાય કે ક્રેડિટ કાર્ડ લેવું કે ના લેવું કારણ કે ઘણી બધી રીલ્સ એવી હોય કે એ લોકો કે જો ક્રેડિટ કાર્ડ ના લેવાય ઘણા લોકો કે કે લેવાય તો આનો જવાબ શું છે એના વિશે વાત કરીશું આપણે આજના વિડીયોમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો ઇન્ફોર્મેશન વિથ મહેશ રાજગોર માધ્યમ ઉપર પહેલા તો આપણે ક્રેડિટ કાર્ડ વિશે વાત કરીએ બહુ સિમ્પલ છે બેંક તમને ક્રેડિટ કાર્ડ આપે એની ઉપર એક લિમિટ આપે કે જો પચાસ હજારની લિમિટ છે આટલા સુધી અમે તમને ઉધાર આપીશું હવે ઉધાર કેટલા દિવસનું હોય મોટે ભાગે પિસ્તાલીસ દિવસ સુધીનું હોય કે એ તમે ફ્રીમાં યુઝ કરી શકો પિસ્તાલીસ ઉપર છેતાલીસ દિવસ થાય તો તમારી ઉપર અલગ અલગ હેવી ઇન્ટરેસ્ટ લાગવાનું ચાલુ થાય છે એટલા માટે થઈને આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે બેંક તમને નિશ્ચિત સમય માટે જ એક અનસિક્યોર્ડ શોર્ટ ટર્મ લોન આપી રહી છે અને લોન ના કહેવાય પણ તમે ગણી શકો બેંક તમને પૈસા આપે છે પણ એક શરત એવી છે કે તમારે નક્કી કરેલા દિવસોમાં એને ભરી લેવાનું છે જો નથી ભરતા તો તો પછી કેટલાય ટકાઓમાં તમારે એની ઉપર ઇન્ટરેસ્ટ ચડશે પેનલ્ટી ચડશે ઘણું બધું ચડશે તો પહેલો પ્રશ્ન કે ક્રેડિટ કાર્ડ લેવાય કે ના લેવાય જી હા ક્રેડિટ કાર્ડ લેવાય પણ તમારે નક્કી કરવાનું છે કે તમે ક્રેડિટ કાર્ડ શેની માટે લો છો પહેલી વાત જો ક્રેડિટ કાર્ડ થી આપણને એક ફાયદો થઈ શકે છે કે આપણો સિબિલ વધી શકે છે સિબિલ શું છે સિબિલ એ એક સ્કોર છે જેના ઉપરથી ખબર પડે કે આ માણસને લોન આપવી કે ના આપવી મતલબ કોઈ બેંકને જોવું હોય કે આ માણસ ભરોસાપાત્ર છે કે નહીં અને એના ટ્રાન્ઝેક્શન બરાબર ચાલે છે કે નહીં તો એ શેના ઉપરથી નક્કી કરે તો સિબિલ ઉપરથી ચક થાય છે હવે જો તમે ક્રેડિટ કાર્ડ લો છો તો તમારું સિબિલ વધશે એનું કારણ શું છે એનું કારણ કોઈ એક બેંક તમને પચાસ હજાર રૂપિયાનું ક્રેડિટ કાર્ડ આપે છે ઇટ મીન્સ એ બેંક તમને પચાસ હજાર રૂપિયાની અનસિક્યોર્ડ લોન આપે છે એટલે તમારી આટલી ક્રેડિટ છે તો એનાથી તમારું જે ક્રેડિટ છે ક્રેડિટ સ્કોર છે એ વધશે તો એ ફાયદો થઈ શકે છે એના સિવાય તમે બધા જોતા હશો કે તમે બિગ બિલિયન ડેસ આવે છે ફ્લિપકાર્ટ ઉપર એમેઝોન ઉપર સેલ આવે છે એમાં મોટા ડિસ્કાઉન્ટ મળતા હોય છે આ બધા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને તો એ વખતે પણ લઈ શકો છો એના સિવાય નો કોસ્ટ ઇએમઆઈ હોય છે એનો ઉપયોગ પણ તમે એનો કરવા માટે થઈને આ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકો છો પરંતુ જો તમારે રોજબરોજના ખર્ચા પેટ્રોલ ઉપર આવવું હોય કે કંઈ પણ શોપિંગ કરવું હોય ને બધું તમે ક્રેડિટ કાર્ડમાંથી કરતા હોય તો તમારે ના લેવાય ઘણા બધા લોકો ક્રેડિટ કાર્ડના ચક્કરમાં ફસાતા હોય છે પેલા નક્કી કરી લેવું ક્રેડિટ કાર્ડ શેની માટે લેવું છે મારી જોડે બે ક્રેડિટ કાર્ડ છે એક એક્સિસ નું છે એસબીઆઈ નું છે હું બંનેનો ઉપયોગ ખાલી એટલા માટે કરું છું કે કોઈ પણ ઓફર આવે તો હું નો કોસ્ટ ઇએમઆઈમાં કંઈ પણ મંગાવી શકું બીજું એટલા માટે કે હું કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરું છું કર્યા પછી હું પાંચ દસ દિવસો ભરી નાખું છું તો એના લીધે થઈને શું મારી સિબિલ જે છે સારો બનશે તો એ કંઈ ફાયદો થાય છે ડિસ્કાઉન્ટ મળે છે એના સિવાય ઘણા બધા પોઈન્ટ્સ મળતા હોય છે પણ મેં તમને કહ્યું એમ ક્રેડિટ કાર્ડને જો વાપરતા આવડતું હોય ને તો જ લઉં પછી એક બીજું વસ્તુ કહી દઉં તમને ક્રેડિટ કાર્ડમાં બિલિંગ સાયકલ હોય છે કેવી રીતના હોય સમજાવું તમને માની લો કે અમુક લોકોનું જે બિલ છે એ પાંચ તારીખે જનરેટ થતું હોય એટલે કે મારું આ પાંચ તારીખે બિલ જનરેટ થયું આ ફેબ્રુઆરી મહિનાનું તો પછી છઠ્ઠી તારીખે હું કંઈ પણ વસ્તુ પરચેસ કરીશ તો એ મારે ક્યારે પે કરવાની પાંચથી પાંચ એટલે છઠ્ઠી તારીખે જે વસ્તુ પરચેસ કરી પાંચ હજારની એનું બિલ જનરેટ ક્યારે થશે નેક્સ્ટ પાંચ તારીખ એટલે પાંચમી માર્ચ અને એના પછી બેંક મને બીજા એકસ્ટ્રા વીસ દિવસ આપે તો એવી રીતના પિસ્તાલીસ દિવસ મને મળે છે પરંતુ જો માની લો કે તમે ચાર તારીખે પરચેસ કર્યું છે કઈ પણ એનું બિલ પાંચ તારીખે જનરેટ થશે અને બીજા વીસ દિવસ એટલે કે તમને એક હિસ્સોમાં એકવીસ દિવસ જ મળે છે આ ઘણી બેન્કો કે ક્રેડિટ કાર્ડ કંપનીઓ તમને નથી ગતિ હોતી પણ આનું ધ્યાન રાખજો માટે જો તમારા સિબિલ વધારો હોય આવી ઓફરોનો લાભ લેવો હોય તો જ લઉં રેગ્યુલર રોજ બરોજના ખર્ચાઓ કરવા હોય તો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ જરા પણ ના કરવો અને લેવું જ ના જોઈએ તો આશા રાખું છું કે આપ સૌને આજનો વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને આવા વિડીયો સાથે હું તમને મળતો રહીશ માધ્યમ ઉપર અને હા વધારે વિગતો માટે ધી માધ્યમ ડોટ કોમ ઉપર જવાનું ચૂકતા નહીં